2022 સુધીમાં અંતરિક્ષમાં ભારતીય સાથે મોકલશે ગગનયાન, લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન. આમ આદમી પાર્ટીના નેતા આશુતોષે પાર્ટીમાંથી આપ્યું રાજીનામું, કહ્યું પાર્ટી સાથે કામ કરવાની સફર સારી રહી. સીએમ વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરમાં કરી ઉજવણી, ખેડૂતોને વ્યાજ માફી સહિત અનેક મહત્વની કરી જાહેરાત. પરેશ ધાનાણી આવતીકાલથી 72 કલાક સુધી ગાંધી આશ્રમ ખાતે કરશે ઉપવાસ, મગફળી કાંડમાં ન્યાયની માંગ સાથે કરશે ધરણા. કોંગ્રેસ મગફળી કાંડમાં મારે છે ખોટા હવા, ત્યાં નીતિન પટેલના પરેશ ધાનાણી પર પ્રહાર. સાબરમતી જેલમાંથી 300થી વધુ કેદીઓ આજે નહીં થઈ શકે મુક્ત, જેલ વિભાગને પરિપત્ર ન મળ્યો હોવાથી નહીં છૂટા કરે કેદીને.